સ્વામિનારાયણ ભગવાન દેવની રાજકોટના આંગણે શ્રી સ્વામિનારાયણ સમર્પિત યોગ મંડળ દ્વારા આયોજિત આ ઘર સભાનું અવસર દૂડું આયોજન થયું તથા આપણા સૌના વ્યાસપીઠ પર બિરાજમાન આપણા સૌના ગુરુ એટલે કે નિત્ય સ્વરૂપ સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી વિશે કહીએ ને એટલું ઓછું છે અરે ઘર મહેકાવ્યા પછી આવ્યો પૂર્ણનો પ્રકાશ ઘર સભાથી ઘરો મહકાવ્યા પછી આવ્યો પૂર્ણનો પ્રકાશ અલે વાર વણિયા વેડ એવા ગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસ નિત્ય સ્વરૂપ દાસ

પરિસ્થિતિમાંથી બહાર નીકળી પોતાનું ધ્યેય સિદ્ધ કરે છે તેમનું ઉદાહરણ આપણી સામે બેઠેલા ગુરુ તથા તરમ તમામ છે આવી વ્યાપી જાય એવી ધાર્મિકતાથી તળબોળ આ ગુરુ અને આ રાધારમણ સ્વામી જવા તમામ બ્રહ્મનિષ્ઠ સંતોને જેટલા નમન કરીએ એટલા ઓછા છે અરે ગુરુ જંગ લાગી કેટલાય વિદેશીઓ આગ્રંતાઓની ગુલામીમાંથી ગુજરવા છતાં પણ આજે આ ભારતની હિન્દુ સંસ્કૃતિની ધરોહર આજે પણ અડીખમ ઊભી છે તેમનું આપણને અભિમાન છે અને હોવું પણ જોઈએ કારણ કે ગુરુ આજની આ સંસ્કૃતિ ઉજાગર કરવા માટે બલિદાનની જરૂર છે બલિદાનની જરૂર છે અહીંયા પર ઘર પરિવાર અને સમાજની જવાબદારી છે તે યુવાન આજે પાંગળો થતો જઈ રહ્યો છે તે યુવાન આજે પાંગળો થતો જઈ રહ્યો છે અને તેમના માતા-પિતાની નાની-નાની શિક્ષા મણોથી અકરાઈને તે આત્મચેના પ્રયાસ તરફ ઢળી રહ્યો છે પાન માવા બીડી અને ડ્રગ જવા નશીલા પદાર્થો તરફ વળી રહ્યો છે અરે ગુરુ આ યુવક આપણા દેશનું ભલું કરી શકે અરે ગુરુ આ યુવક कर सकते अरे उच्च ख्वाबों के लिए गहराई से काम करना पड़ता है ही नहीं मिलती कामयाबी किसी को मेहनत के आग में दिन रात जलना पड़ता है मेहनत के आग में दिन रात जलना पड़ता है અરે ગુરુ મારા વિચારે સાચું રાષ્ટ્ર નિર્માણ ચાર જ થશે કે જ્યારે શાસ્ત્ર એટલે ધર્મ અને શસ્ત્ર એટલે સરકાર આ બંનેનો સમન્વય થશે ને ગુરુ ત્યારે જ આપણે આપણા ભારતનું નિર્માણ કરી શકશું મારા વિચારે સાચું રાષ્ટ્ર નિર્માણ ચાર જ થશે કે જ્યારે આ ભારતનો નાગરિક અંધશ્રદ્ધામાંથી બહાર આવશે તો હે મારા ધર્મગુરુના આશ્રિત તમે ઊભા થઈ જાઓ તમે જ ભારત માતાના રક્ષક છો તમે જ ધર્મ અને મંદિરના રક્ષક છો ત્યારે તમે આંખોથી નબળા ન બનો હૃદયથી ગરીબ ન બનો અને હે મારો સાવ જો તમે ગાઢ નિંદ્રામાંથી જાગો અને સાતદા થઈ જાઓ અહીં બેઠેલા જેટલા પણ વડીલો છે તે સરદાર વલ્લભભાઈ પટેલ અને મૂળજી બ્રહ્મચારીની ભૂમિકામાં આવી જાય અને જેટલી પણ માતાઓ છે તે રાણી લક્ષ્મીબાઈ અને લાડુબાની ભૂમિકામાં આવી જાય અને પછી પોતપોતાના બંને અથૂચ્યા કરીને મારી સાથે પ્રતિજ્ઞા કરો કરો પોતપોતાના બંને અથૂચ્યા અને કરો મારી સાથે પ્રતિજ્ઞા હું વડીલો અને માતા પિતાના આજ્ઞાનું પાલન કરીશ હું આવા ગુરુનો આશીર્વાદ લઈ આગળ વધતો રહીશ હું મારા સ્વપ્નના બનતા ભારત માટે બધા જ કાર્યો કરીશ હું સંસ્કૃતિ અને ધર્મને ઉજાગર રાખીશ હું મારા ભારત માતાને વિશ્વ ગુરુના આસન પર બિરાજમાન કરીને જ રહીશ હું દો હાથ નીચે નહીં ઉમીદે જગાના હે તો અધિકાર કો ચીડતા હોય કે નયા સૂરજ ઉગાના હે નયા સૂરજ ઉગાના હે કાંટો સે કહી દૂર ને ફૂલ ખીલાને હે

અને આ તમામ બ્રહ્મનિષ્ઠ રાધા રમણ સ્વામી જેવા તમામ બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિ હોય અને ત્યારે હું કહું કે હું આપ જેવા ગુરુને હૃદયની વચ્ચે વચ રાખું છું કે આપ જેવા ગુરુને હું હૃદયની વચ્ચે વચ રાખું છું અરે સ્વામી મને લોકો કહે છે કે એ રુદ્ર તારો જમાનો છે અરે સ્વામી મને લોકો કહે છે કે રુદ્ર તારો જમાનો છે પણ એ કહેવા વાળા લોકોને થોડી ખબર છે કે આપ જેવા ગુરુ રાધારમણ સ્વામી જવા બ્રહ્મનિષ્ઠ સંતો અને હરિકૃષ્ણ મહારાજ એ જ મારો ખજાનો છે એ જ મારો ખજાનો છે અને લાસ્ટમાં અને લાસ્ટમાં હું એટલું જ કહીશ કે આપણા ગુરુએ સુંદર મજાનું સૂત્ર આપ્યું છે હું મુક્ત છું તો હું આશા રાખું છું કે તમામ ભક્તો અને હું મુક્ત ભાવે ભજન કરો તો મારી સાથે બોલો હું મુક્ત છું

તાલીમ નહીં દી જાતી ઉડાન કી એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ દસ વર્ષનો આ બાળક છે અડધાની મોટર છે પણ અઢીનું કામ આપે એવો છે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ ગૌરવ વધારે છે આવા સદગુરુ સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સંપ્રદાયની સેવા કરે